પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી ગુજરાત ન્યૂઝ. અંજાર તાલુકાના બુધાણબોરા ગામે મુંબઈ કામ ધંધા માટે રહેતા 27 થી 28 લોકો પ્રાઇવેટ બસમાં આવ્યા. આ તમામ લોકોને આરોગ્ય ખાતા દ્વારા ક્વોરન્ટાઇન પણ કરવામાં આવ્યા હતા. લોકોમાં એક 30 વર્ષીય યુવકને લક્ષણ બહાર આવતા તેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેથી તેના સંપર્કમાં આવેલા સહપ્રવાસીઓના પણ રિપોર્ટ કરવામાં આવ્યા, જેથી 5 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ રિપોર્ટ પોઝિટિવ આવતા તેના સંપર્કમાં આવેલા સહપ્રવાસીઓના રિપોર્ટ કરાવતા 5 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. પોલીસે ગાંજાના કેસમાં પકડેલા મેઘપર બોરીચીના એક આરોપીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. કુલ 6 કેસ નોંધાયા છે. આ 6 લોકો પૈકી 5 બુઢારમોરા અને 1 મેઘપર બોરીચીનો છે. આ 6 લોકો અત્યારે ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરન્ટાઇનમાં હતા. હવે તે લોકોને કોવિડ-19 હરિઓમ ટ્રસ્ટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. એક સમયે ગ્રીન ઝોન કહેવાતો કચ્છ જિલ્લો આજે રેડ ઝોનમાંથી આવેલા લોકોને કારણે હાલ 8 એક્ટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. અચાનક એક સાથે 6 કેસ કચ્છમાં કોરોના વિસ્ફોટ થયો. ગઈકાલે મોકલેલા 61 પૈકી 55 રિપોર્ટ નેગેટિવ અને 6 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. હાલ બુઢારમોરામાં પોલીસનું ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ગામ કોઈ પણ વ્યક્તિ પ્રવેશ ન શકે તે માટે થઈને પ્રવેશબંધી, ગામથી બહાર જવાના માર્ગને પણ બંધ કરવામાં આવ્યા છે. રાણાભાઈ આહિર, જીટીવી ન્યૂઝ, કચ્છ.